બાફેલા બટાકા લેવાના છે। બટાકા બાફીને લગભગ 2-3 કલાક જેવા ઠંડા કરી દેવાના અને પછી એને છોલીને ઉપયોગમાં લેવાના। બટાકાને છોલી લઈએ પછી એક બીજા વાસણમાં લઈ લઈશું। હવે આ બટાકાને હાથથી કે પોટેટો મેશરની મદદથી મેશ કરી દેવાના। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું। બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું। 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું પીઝા સિઝનિંગ, 3-4 ચમચી જેટલો કોર્નફ્લાર ઉમેરવાનો છે, જેને કોર્ન સ્ટાર્ચ પણ કહેતા હોય છે। આ તમને કોઈપણ ઘંટી કે કરિયાણાની દુકાને મળી જશે। હવે આમાં ચીઝ ઉમેરીશું। ચીઝ ઉમેરવું કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો ચીઝને તમે સ્કીપ કરી શકો છો। અહીંયા લગભગ 1 પ્રોસેસ ક્યુબ જેટલું ચીઝ મેં છીણીને ઉમેર્યું છે। ચીઝની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય। હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। થોડું ભાર દઈને એને મિક્સ કરવાનું, જેથી બાફેલા બટાકામાં જે મોઇશ્ચર હોય એમાં કોર્નફ્લોર સરસ રીતે મિક્સ થઈ જશે। તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, આમાં બીજો કોર્નફ્લોર ઉમેરવાની જરૂર નથી પડી। તમે જે આ રીતે મિશ્રણ મિક્સ કરો એ તમને થોડું ઢીલું લાગે તો તમે બીજો કોર્નફ્લોર ઉમેરી શકો છો। હવે સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી થોડું મિશ્રણ લેવાનું, પછી જે રીતે આપણે લુઓ બનાવતા હોઈએ છીએ એ જ રીતે આને દબાવી દેવાનું। હવે આને તમારે આ જ રીતે રાખવું હોય તો પણ રાખી શકાય। અત્યારે આપણે આના ઉપર એક ડિઝાઇન બનાવીશું, તો ઝારાની મદદથી આ રીતે એને પ્રેસ કરવાનું, તો ખૂબ જ સરસ આવી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે। આ રીતે બધા કોઇન્સ બનાવી દઈશું અને સાથે જ આને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈએ। જે કોઇન્સ બનાવીને રાખ્યા છે એ આ ગરમ તેલમાં તળી લેવાના। આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના। અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના 15 કોઇન્સ બનીને તૈયાર થાય છે। કોઇન્સ આ રીતે તળાઈને ઉપર આવી જાય એટલે આપણે એને ફેરવી દઈશું અને બીજી બાજુ પણ આને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એવા તળવાના। તો હવે આ કોઇન્સ બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે। આને આપણે ઝારામાં લઈ લેવાનું। હવે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આ પોટેટો કોઇન્સને તમે ટોમેટો કેચઅપ કે કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો।